નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે વાત કરવાની છે વરિયાળીની પાકની, એટલે કે વરિયાળીની એ ટુ ઝેડ માહિતીની આપણે વાત કરવાની છે. તો ખેડૂત મિત્રો, એમાં તમે જુઓ તો ટાઈમ છે, પછી ખાતર કયું આપવું, બિયારણ કયું વાવવું, પછી વરિયાળીને કેવી રીતે વાવી, એટલે કે રોપીને વાવી કે બિયારણ મૂકીને વાવી, પછી કેટલી શેટી વાવવી, પછી નિંદામણ માટે આપણે શેનો ઉપયોગ કરશું, પછી નાની હોય ત્યારે રોગ આવશે, તો આ બધી ડિટેલમાં આપણે ચર્ચા કરવાની છે. તો વિડીયોમાં અંત સુધી ખેડૂત મિત્રો જોડાઈ રહેજો. અને આ ખેડૂત મિત્રો જે મારી ચેનલમાં જે નવા હોય તે સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને અન્ય ગ્રુપમાં શેર કરો. તો પહેલાં પ્રથમ ખેડૂત મિત્રો આપણે ટાઈમની વાત કરવી તો 9મો, 10મો અને 11મો મહિનો. તો વાવવાવાળા ખેડૂત મિત્રો 9મા મહિનામાં પણ વાવે છે, 10મા મહિનામાં પણ વાવે છે અને 11મા મહિનામાં પણ વાવે છે. તો ખેડૂત મિત્રો આમ જુઓ તો જો 10મા મહિનામાં વરિયાળીનું વાવેતર થઈ જાય તો વધારે પડતું સારું, તો ઉત્પાદન આપણને સારું એવું મળી જાય. અને 9મા મહિનામાં જો વાવે તો 9મા મહિનામાં એવું બને કે કદાચ જો વધારે પડતો તાપ હોય, એટલે કે ઉપર ટેમ્પરેચર વધારે હોય, એટલે કે બપોરના ગાળામાં તમે જુઓ તો તડકો બહુ વધારે પડતો હોય છે, એટલે કે વધારે પડતા તડકાના હિસાબે અમુક ટાઈમ એવું બને છે કે આપણો વરિયાળીનો પાક ઉતરવા માંડે અને કાં થીપ્સનો એટક વધારે લાગે, એટલે તૂટી વળી જાય, એટલે આવું બને છે. તો મારા અંદાજ પ્રમાણે જો ખેડૂત મિત્રો 10મા મહિનામાં જો વાવતર કરો તો વધારે સારું. આ હતી ટાઈમની વાત. હવે ખાતરની વાત આપણે કરીએ ખેડૂત મિત્રો, તો ખાતરમાં તમે જુઓ તો DAP છે, પછી APS છે, નર્મદા ફોસ છે, આ ત્રણમાંથી ગમે તે એક ખાતર આપણે વાવી દેવાનું. એ તમારે એકરે 40-50 કિલો, એટલે કે એક બેગ, અને સાથે જો સલ્ફર તમે નાખી દો એકરે 3 કિલો, તો વધારે સારું અને ઉગાવો પણ સારો આવે. હવે ખેડૂત મિત્રો આગળ આપણે વાત કરીએ તો બિયારણ. તો બિયારણમાં તો ખેડૂત મિત્રો તમારા એરિયામાં અને તમારી જમીનને જે અનુકૂળ આવતું હોય એ તમે બિયારણ વાવી શકો. અમારે આનકા તમે જુઓ તો વાલીના છે, હરાસોના છે, ઈશ્વરની અમુક બીજી ઘણી વેરાયટી છે, તો આ બધી વાવેતર થાય છે, તો એ રીતનું પણ વાવેતર કરતા હોય છે. તો તમારા એરિયામાં જે અને તમારી જમીનમાં જો જે વેરાયટી અનુકૂળ વધારે આવતી હોય એ તમે વાવી શકો. હવે આપણે વરિયાળીને કેવી રીતે વાવી, તો ઘણા ખેડૂત મિત્રો એવું કરતા હોય છે કે આપણે 9મો મહિનો જે આવે 9મા મહિનામાં કપાસની વચ્ચે અથવા ગમે બીજા પાકમાં વાવી દેતા હોય છે, અને પછી એનું ધરું એટલે કે જે રોપ થઈ જાય અને એને અત્યારે 10મા મહિનામાં એને સોંપીને પણ વાવે છે. અને બીજું ઘણા ખેડૂત મિત્રો બિયારણને મૂકીને, એટલે ડાયરેક્ટ બિયારણ મૂકીને લીટે પાડી દે અને લીટે પાડી એને વાવી દે છે, તો આ બે રીતનું પણ વાવેતર વરિયાળીનું થાય છે. અને કેટલી શેટી વાવી, તો ખેડૂત મિત્રો લાઇન ટુ લાઇન, એટલે કે આપણે જે સાહ હોય, જે ચોપરની ગાડીએ જે લીટું પાડ્યું હોય એમાં અંદાજે 1 ફૂટથી 1.5 ફૂટનું અંતર આપણે રાખીને વાવેતર કરવી તો વધારે સારું. અને બીજું કે આપણે ગાડી કેટલી રાખવી, તો લગભગ ખેડૂત મિત્રો 54ની ગાડીએ વાવેતર કરતા હોય છે, અને સારું ઉત્પાદન લેવા માટે 54ની ગાડીએ વાવેતર કરો તો વધારે સારું. હવે ખેડૂત મિત્રો વાવેતર થઈ ગયા પછી આપણે નિંદામણ પણ ઉગતું હોય છે, તો નિંદામણમાં જો કાર્યું ખાર્યું ખૂતેલું મણસું સામો, એટલે કે જે પટ્ટી પાંદ અથવા લાંબુ પાંદ જે ખેડૂત મિત્રોને ઉગતું હોય એમાં તમે જુઓ તો પેન્ડી મિથાલિન 30% EC, એમાં તમે જુઓ તો સારી એવી ઘણી કંપનીનું આવે, એટલે કે UPL દોસ્ત આવે છે, ટાટાનું ટાટા પેનિડા આવે છે, પછી BSF નું સ્ટોમ્પ આવે છે, GSP નું પેન્ડી ફિક્સ આવે છે. આ તમારે 1 એકરે 500 ml પહી દેવાનું. અને જો ખેડૂત મિત્રો આ જે મેં પેન્ડી વાત કરી એ લાંબા પાંદનું ખડ જ રોકશે, ગોર પાંદનું તમારે ઉગતું હશે તો થશે, જો ગોર પાંદ તમારે થતું હોય તો સાથે તમે ઓક્સિફ્લોરોફેન, એટલે કે આપણે સાદી ભાષામાં એને ગોલ કહેવી છે, તો ગોલ આપણે 1 એકરે 100 ml બોટલ નાની ઉડી આવે એના ભેગું મિક્સ કરી એને આપણે પહી દેવાનું છે, તો લાંબુ પાંદ અને ગોર પાંદ બંને ન ઉગે. અને એ તમારે જે ન કરવું હોય, અને કોઈ ખેડૂત મિત્રોને જો સાંટવાની સગવડ હોય અને ટાઈમ હોય તો એમાં આપણે સાંટવા માટે તમે જુઓ તો UPL 10 ઉપર છે, ટાટાની પેનિડા ગ્રાન્ડ છે, પછી BSF ની સ્ટોમ્પ એક્સ્ટ્રા છે, એ આપણે છટકાવ કરીને પણ આપણે સાંટી પણ અકવી, એટલે કે જે ખેડૂત મિત્રોને લાંબુ પાંદ અને ગોર પાંદ બંને ઉગતું હોય તો આપણે જે આગળની વાત કરી 30% પેન્ડી અને ગોલની એ ન વાપરી હોય તો આપણે સાંટીને પણ આપણે નિંદામણ રોકી શકીએ. તો એમાં ખડ કયું નહીં હોય, કાર્યું ખાર્યું ખૂતેલું મણસું સામો, એ સિવાયનું ગોર પાંદમાં હાટોળો હાટોળી લૂણી દૂધી તાંદળ જોર ચીલ બળેલો, એટલે કે 10-12 પ્રકારના ખડ તમારે આરામથી ન ઉગે, તો આપણે એ પણ કરી શકીએ. અને હા, જે ખેડૂત મિત્રો કદાચ આ ટાઈમસર ન થયું, કદાચ બાસાલીન કે પેન્ડી જે વધારે ઓછી થઈ અને રિઝલ્ટ ન પણ આવ્યું, અને ખેડૂત મિત્રો વરિયાળીમાં જો તમારે લાંબુ પાંદ ઉગવું હોય
કે કારીઓ ખારીઓ ખૂતેલું મણસું જો ઉગ્યું હોય તમારે તો આપણે જે કિઝલ ઓફ ઓફ ઇથરાઇલ જે 5% ને 10% પણ આવે છે, એટલે કે હકામાં એઝિલ આ બધી જે દવા આવતી હોય છે તો એને આપણે છંટકાવ કરી અને લાંબુ પાન જો ઉગ્યું હોય તો એને આપણે જમીનમાં ભેજ હોય ત્યારે આપણે એને છંટકાવ કરી શકીએ છીએ. તો હકામાનું તમે માપ ગણો, એટલે કે કિઝલ ઓફ ઓફ ઇથરાઇલ જે આવે 5% એનું માપ તમે ગણો તો 30-35-40 ml એવું એનું માપ હોય છે, અને એઝિલનું માપ તમારે 20-25 ml માપ રાખી અને આપણે છંટકાવ કરી દેવી. તો વરિયાળી ઉગ્યા પછી પણ જો લાંબુ પાન ઉગ્યું હોય તો એ ખડ મરી જાય છે પીડિત મિત્રો. અને આગળ આપણે જે એની બીજા વિડીયો પણ એના બનાવશું, કદાચ એનો ટાઈમ આવશે ખડ ઉગ્યું હોય ત્યારે પણ, અત્યારે થોડીક મેં કીધું ડિટેલમાં તમને કહી દો. હવે રોગ તો નાની હોય ત્યારે રોગ આવે, એટલે કે ખપેડી આવે, ખપેડી લાગે એટલે ખપેડી હું કાપી નાખે. તો ખપેડી માટે તમે જુઓ તો કોઈ પણ સારી એવી કંપનીનું રોગર, પછી ઇથિયોન સાયપર સારી એવી કંપનીનું અથવા પ્રોફેનો સાયપર સારી એવી કંપનીનું 30 ml નાખી અને છંટકાવ કરી દેવો. અને આ મેં જે વાત કરી રોગર, ઇથિયોન સાયપર અને પ્રોફેનો સાયપર, આ ત્રણમાંથી ગમે તે એક દવા લેવાની છે, ત્રણેય દવા નથી લેવાની. બીજું કે થીપ્સ આવી હોય, એટલે વધારે પડતી તો થીપ્સ હોય એટલે પાંદડા તૂટ્યા વાળવા માંડે, એટલે આમ ગમે નહીં આપણને આમ તૂટ્યું જ ભરી જાય, એટલે એના માટે આપણે ફિપ્રોલિન 2.92% સારી એવી કંપનીનું આવતું હોય એ આપણે 20 ml નાખી અને એનો છંટકાવ કરી દેવાનો છે. એ પણ જો તમારે ન છાંટવી હોય તો એજાકર ડિરેક્શન જે ડિરેક્ટિન આવે છે, જે 0.3% આવે ને 0.15% પણ આવે છે, એને પણ આપણે 20 ml નાખી અને છંટકાવ કરી દેવી એટલે થીપ્સ મરી જાય અને તૂટ્યું જે છે એ પણ સીધું થઈ જાય. પણ ફિપ્રોનિલ અને એચક ડિરેક્શન બે ભેગું કરીને જ છાંટવાનું, આપણે ગમે એક જ દવા આપણે લેવાની છે. અને બીજું કે શરૂઆતમાં જુઓ તો ઉકસૂકનો રોગ પણ આવે છે, અમુકને ખેડૂત મિત્રોને ખપડી કદાચ ન કાપતી હોય અથવા થીપ્સ પણ ન આવી હોય તો શરૂઆતમાં ઉગતા જ સૂકાઈ જાય, એટલે એને આપણે ઉકસૂકનો રોગ કહેવાય. તો એના માટે સારું એવું ફૂગનાશક આપણે વાપરી દેવાનું, 1 x 500 g આપણે ડ્રીપ હોય અથવા તો યુરિયા કે ગમે છૂટું આપણે પાતા હોય તો એમાં 1 x 500 g લેવું, એટલે કે કાર્બોડિઝિયમ મેનકોઝિબ સારી એવી કંપનીનું તમારે લઈ લેવું, તમારે એરિયામાં મળતું હોય એવું તો યુપીએલમાં જે સાફ નામથી આવે છે, પછી સારી એવી કંપનીનું કોપર તમારે લઈ લેવું 500 g અને 22 ટીન પણ તમારે લઈ લેવું, 22 ટીન તમારે 300-400 g લો તો પણ ચાલશે. એટલે આ ત્રણમાંથી ગમે એક દવા તમારે લઈ અને એ તમે કરી નાખશો તો શરૂઆતમાં જે ઉકસૂકનો રોગ આવે છે એ નહીવત નહીં આવે અથવા કદાચ હજુ તો નહીં પણ આવે. પછી તમારે બીજું વરિયેરીમાં કંઈ કરવાનું નથી થતું, પછી તમે પાણી પાવ એટલે યુરિયા સાથે તમારે 1 એકરે ઝીંક 10 કિલો લઈ લેવાનું અને 3 કિલો સલ્ફર અને 25 કિલો યુરિયા મિક્સ કરી અને આવડી આવડી વરિયેરી અંદર થઈ જાય એથી નાની હોય અને તમે નાખી દો તો વધારે સારું, તો એના મહેતા પછી વધા જાય. પછી પછી છેલ્લે લાસ્ટમાં જ્યારે ચક્કર આવે દાણો બેસે ત્યારે તમે ખેડૂત મિત્ર જુઓ તો મોલો મચ્છીનો ઉપદ્રવ રહેશે, ઈયળ પણ આવે છે અને હખલી પણ આવે છે. હખલી એટલે કે જે દાણો બંધાય જ નહીં, એને હખલી આપણે કહેવી. તો મોલો મચ્છી માટે તમે જુઓ તો એક તારા એટલે કે થાયોમેથોક્ઝામ તમે જુઓ તો 25% મમરીમાં આવે છે, પછી થાયોમેથોક્ઝામ 30% એફએસ એટલે જે આપણે લાલ દવા જે કહેવી છે એ પણ ચાલે અને એસિટામિડા પ્રાઇડ એટલે આપણે પ્રાઇડ કહેવી છીએ. તો મોલો મચ્છી આવી હોય ત્યારે આ ત્રણમાંથી ગમે એક દવા તમે મિક્સ કરી અને છંટકાવ કરી શકો છો. તો એનું માપ તમને કહી દઉં, જો મમરી તમારે એક તારા વાપરી હોય થાયો તો એનું માપ 10-15 gનું છે, પછી તમારે પ્રાઇડ વાપરી હોય તો એનું પણ 10-15 gનું માપ છે, અને જે લાલ દવા એટલે કે 30% જે થાયોમેથોક્ઝામ આવે એને આપણે 15 ml નાખી અને છંટકાવ કરી દો એટલે મોલો મચ્છી મરી જાય. પછી ઈયળ પણ તમે આવે છે તો ઈયળમાં તમે જુઓ તો એમાં મેક્ટિન 1.9%, પછી 5% આવે છે, ઘણી ઈયળની દવા આવે છે. તો આનું માપ તમે જુઓ તો એક પંપમાં 20 ml નાખી અને આપણે છંટકાવ કરી દઈએ એટલે ઈયળ પણ ખતમ. અને હખલી માટે આપણે જુઓ તો સારીઓ ફૂગનાશક જો ઉપરથી તમે છંટકાવ, જે ઝાકર પડે ઝાકરના હિસાબે હખલી આવે તો આપણે ઝાકર પડે એટલે એ પહેલાં આપણે ફૂગનાશકનો ડોઝ આપણે મારી દેવાનો છે, એટલે કે જેથી કરીને આપણા ચક્કરમાં હખલી ન આવે અને આપણને ઉત્પાદન સારું એવું મળી જાય. અને એમાંય પછી ચક્કર ખેડૂત મિત્રો પાકા થઈ ગયા અને સારા એવા આવી ગયા પછી જો તમારે વધારે ભાવ લેવો હોય માર્કેટમાં તો ચક્કરને આપણે દાંતળેથી કાપીને અથવા લણી લેવાના અને એને આપણે સાયા સૂકવી અને પછી એને આપણે ખરામાં કે અલરમાં ગમે એમ કાઢી નાખવાના અને એ વરિયેરી તમે વેચવા જઈશો એટલે માર્કેટમાં લગભગ બધી વરિયેરી કરતાં ડબલ ભાવ ડાયરેક્ટ, એટલે કે ડબલ ભાવ આવે. એમાં એક તો દાણો સારો હોય,
પછી પ્લસ કે તમે લીલસોયો હોય દાણો અને તમે ચક્કર લઈને હોય એમાં તમે સાંય સૂકવો એટલે જે ફટોર થઈ જાય છે આખો કલર જ બદલી જાય ફટોર કરજીવ થઈ જાય એ ના થાય લીલસોયો દાણો હોય એકદમ દાણા એક સરખા હોય સારા હોય અને એનો ભાવ તમારે મળે અને આપણે જે એક ખામ ટીમ છે છેલ્લે અમે પાકો આવી એટલે દાંતળીથી વાઢી અને હલરમાં નાખી દેવી તો એમાં લીલસોયો દાણો હોય હાવ નાનો પણ હોય અને જે ફટોર થઈ ગયો વધારે પડતો જે પહેલાં ચક્કર જે આપણે લણો ને એ લણ્યાનો હોય એટલે એકદમ ઝાઝા પાકી ગયા હોય એટલે ફટોર થઈ ગયો હોય તો એ માર્કેટમાં આપણે બધું મિક્સમાં વેચવા જઈએ તો એનો ભાવ પણ એવો સારો એવો આવતો નથી તો જો તમારી પાસે માણસો હોય અને ટાઈમે જો તમે કામ કરી શકતા હોય તો ચક્કરને લણી અને સાંજે જે સૂકી દો અને પછી તમે માર્કેટમાં વેચવા જાઓ તો હું એમ કહું છું લગભગ ડબલ ભાવ કાયદેસરના તમારે લગભગ મળી જ જાય લગભગ નહીં 100% આવે જ તો ખરીદ મિત્રો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ તો કરજો જ અને લાઈક પણ કરજો તો ખરીદ મિત્રો વિડીયો આગળ બહુ નહીં લઈ જતા વિડીયો અહીંયા પૂરો કરીશ અને આમાં હજી ઘણી ડિટેલ હતી મિત્રો વરિયરીમાં હજી ઘણું કહેવું હતું પણ વિડીયો થોડોક આગળ મોટો થઈ જાય એટલે ઘણા ખરીદ મિત્રોની કોમેન્ટ એવી પણ આવે છે કે દિનેશભાઈ થોડોક વિડીયો નાનો બનાવો પણ ડિટેલમાં બધું કહેવા જેવી તો વિડીયો થોડો મોટો થઈ જાય એટલે આપણે થોડી ઉતાવળ રાખી અને ઝડપી મોટું મોટું તમને કહી દીધું છે અને આગળ વરિયરીને પાકમાં શું શું પ્રોબ્લેમ આવે છે કે શું રોગ આવ્યો છે વાતાવરણના અંદાજે એ પ્રમાણે આપણે વિડીયો બનાવતા જઈશું તો અત્યારે વિડીયો પૂરો કરું છું નમસ્કાર.